ભગવાનમાં વૃત્તિ તો અખંડ રહેતી પણ છતાંય મનમાં એમ થતું કે આ શરીર હવે મારે છોડી દેવું છે અખંડ દિવ્ય મુક્તનું શરીર ધારણ કરી મહારાજની સેવામાં પહોંચી જવું છે દિવસ પછી દિવસ વીતવા માંડ્યા મીણબાઈને આવા વિચારો આવવા માંડ્યા અને એક દિવસ તો આ વિચાર પક્વ ભૂમિકાએ પહોંચી ગયા નિર્ણય કરી જ લીધો કે રહેવું જ નથી મનમાં નક્કી કર્યું મહારાજ પાસે જઈ પાલવ પાથરીને પગે લાગ્યા મહારાજ કે કેમ મીણબા તો કે હે નોધારા આધાર હે મારા નાથ હવે આ મારું શરીર અશક્ત થઈ ગયું છે આપણે પચાસ વર્ષની ઉંમર થાય તેમ જુવાન જ છે ધોળા થાય તો કાળા કરકર જ કરી મહારાજ આ નશ્વર શરીર ને છોડાવો આપના અક્ષરધામમાં મારે તમારી સેવામાં જવું છે ત્યાં મને પહોંચાડી દો આ વાત સાંભળી મહારાજ કે મીણબા બહુ ઉતાવળ શા માટે કરો છો મીણબાઈ કહે છે કરે દીનાથ આ નાશવંત લોકમાં રહીને હવે શું કામ છે ઘણું રોકાણી અને તમારી સેવા તો અક્ષરધામમાં મને મળવાની જ છે ને માટે હવે બસ મારું પૂરું કરી દો મને જરાય ઈચ્છા નથી મહારાજ કે મીણબા કાંઈ વાંધો નહીં પણ અત્યારે તમારા ભાઈ બાવો દાદલ બાર ગામ ગયા છે તો એને ઘેર આવી જવા દો પછી સુખેથી શરીર છોડી દેજો મીણબાઈ કહે છે સારું મહારાજ પછી કરિયાણામાં બધા એને સમાચાર પહોંચાડવામાં આવ્યા સમાચાર મળતા કરિયાણાથી મીણબાના સંબંધીઓ ગઢડા આવ્યા એમના ભાઈ બાવા દાદલ બારગામ ગયા પણ આવી ગયા બધા હાજર થઈ ગયા પછી મહારાજે મીણબાને કહ્યું કે હવે ધામમાં જવું હોય તો તમ તમારે સુખેથી જાઓ મીણબા ગઢડામાં રાજબાની ભેગા રહેતા હથમણા બારના જે ઓરડાઓ એ બંને રાજબાઈના ઓરડાઓ આપણે કથાને સારી રીતે જાણીએ છીએ કે જયારે રાજપુર આવ્યા લગ્ન કર્યા દિવસે પાછા આવ્યા પછી મહારાજ દાદા ખાજર ને પૂછ્યું કે દાદા તારે બેનો કેટલી દાદા ખાજર કે મહારાજ ચાર મહારાજ કે પાંચ હોય તો તો કે પાંચ હોય તો પાંચ ને રાખું મહારાજ કે રાજબા ને તારા પાંચમાં બેન માનજે દાદા ખાચર એટલા બધા ઉદાર બુદ્ધિના અને એટલા સમજદાર અને ડાયા હતા ભલે ઉંમર નાની હતી દાદા ખાચરને મનમાં એમ થયું કે મારા ચારેય બહેનોને મેં એક એક ઓરડો આપ્યો છે અને રાજબાઈને એક ઓરડો આપું તો અન્યાય કહેવાય એટલે રાજબાઈને બે ઓરડા આપ્યા પોતાનો સામાન બધો બહાર કઢાવી નાખ્યો રાજભાઈ ને જરાય ઓછું ના આવે કે દાદો મારો સગો ભાઈ નથી એટલે મારું ધ્યાન નથી રાખતો બે ઓરડા એક ઓરડો હતો ને એક પોતાનો ખાલી કરાવો ને કુમુદાબેન કે આપડા બિસ્તરા કાઢો બહાર બધે દાદા ખાતર કે હું સાધુ ભેગો રહીશ ને તમે આ બધા સાંખ્યોગી બેનો ભેગા રહેજો પણ રાજબાઈ ને બે ઓરડા એટલે બે ઓરડામાં રાજબાઈ રહેતા હવે એને બીજું તો કંઈ હોય નહીં છાસ રોટલા ચોળીને જમતા હોય એટલે પણ કાંઈક ધ્યાન ભજન કરવું હોય તો એમાં બેસીને કરતા અને મીણબાઈ પણ રાજબાઈની ની સાથે જ રહેતા એટલે એ જ ઓરડાઓમાં રહેતા હશે વિક્રમ સાવંત અઢારસો સત્યોતેર માં પોષ સુદ આઠમને દિવસે એમના શરીરમાં થોડીક કસર દેખાણી ત્યારે મીણબાએ રાજબા વગેરે બધાએ બહેનોને બોલાવ્યા અને કહ્યું કે અમારા સંબંધીઓ વગેરે જે આવ્યા છે એને તમે એવું કહેજો કે ભગવાનની ખૂબ દયા છે લક્ષ્મી ખૂબ આપી છે સાસરામાં બાર ગામના ગામધણી છે ભાઈઓને કાંઈ તાણ નથી એટલે મારી પાછળ કદાચ પાંચ રૂપિયા જો વાપરે ને તો ભગવાનને અર્થે વાપરે બીજે નાતમાન કારજમાં ને એમ ઓછા વાપરે બહુ સમાજમાં પોળા ન પડે કાંઈ પણ કરે તો એ માત્ર ભગવાનને અર્થે કરે અને ભગવાનને અર્થે વાપરું એ જ બધું સાચું ગણાય બાકી હગાવાલા તો તમે જાણો જ છો ને ખાઈને જતા રહે અને જતા જતા પાછા નિંદા કરતા જાય બીજું બધું સારું કર્યું પણ આ એક બરોબર કોઈ દિવસ વખાણે જ નહીં માટે બીજી બીજી જગ્યાએ મોટા એ મેળવવા માટે વાપરે નહીં કારણ કે આ તો બધા ગામધણીઓ હોય એટલે એને વળી બધા એનું માન રાખવું પડતું હોય તો મીણબા કઈ બધાયનું થોડુંક ઓછું રાખે અને ભગવાનનો વધાર રાખે ભગવાનને અર્થે થોડુંક આપ્યું તો એ સોનાના લાટા જેવું ઘણા એ અક્ષય ફળને આપનારું બને એમાં જ ભગવાન વધારે રાજી થાય આવી રીતે રાજબાઈ વગેરે બાઈઓને બોલાવી અને ઓરડામાં મીણબાઈ ભલામણ કરે છે ઓંસરીમાં એના સંબંધીઓ બધા આવીને બેઠેલા એમણે સાંભળ્યું એટલે એમણે કેવડાવ્યું કે ભણો બાએ જેમ કીધું એ જ પ્રમાણે અમે કરશું એમ તમે બાને કહી દો અને દરબારોના ડાયરામાં પાછા બા બોલે એમ જ થાય કારણ કે મીણબાનો ભાર પણ પહેલેથી એવો જ પડતો પછી તો રાત પડી ભગવાન શ્રી હરી સાંજે થાળ વગેરે જમી અને મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને કે છે કે સંતો ચાલો આપણે મીણબાના ઓરડે દર્શન દેવા જઈએ સંતો કે અમારે આવવાનું અમને તો તમે ના પાડો છો ને મહારાજ કે અમે કહીએ છીએ ને બધા સંતોને સાથે લઈ મહારાજ મીણબાના ઓરડે પધારે અને ત્યાં આવી અને મહારાજ બધા સંતોને આંગળી ચિંધીને કહે છે કે હે સદગુરુઓ આ મીણબા છે ને એ દેવહૂતિનો અવતાર છે સંતો કે એવી તમે અગાઉ પણ વાત કરેલી મહારાજ કે ત્રણેય અવસ્થામાં અમને દેખે છે એને કોઈ પ્રકારનું આવરણ નથી એને સ્ત્રી પુરુષનો ભાવ ટળી ગયો છે માટે સંતો નજીક જઈને દંડવટ કરો નવાની વાત છે ક્યાંય આવું આવતું નથી સંતોને કે તમે એના દર્શન કરો નહીતર સ્ત્રી ધન ના ત્યાગી સંતો એને કઈ આજ્ઞા થોડી કરે મુક્તાનંદ સ્વામી વગેરે જય જઈ મીણબાને બે હાથ જોડ્યા પગે લાગ્યા પછી ભગવાન શ્રી હરિ મીણબાની સામે જોઈને ઉભા રહ્યા અને મહારાજના નેત્ર માંથી તેજની શેડ નિશ્રી આ શાસ્ત્રમાં સંતોએ દર્શન કર્યા એને જોઈને લખ્યું છે મીણબાઈ ના શરીરને વિશે તે તેજે પ્રવેશ કર્યો તે સૌ સંતો ભક્તોએ નજરે દીઠો મહારાજની આંખમાંથી તેજનો શેરડો નીકળીને મીણબાઈના શરીરમાં એ શેરડો પ્રવેશ કરી ગયો શરીર એકદમ જળહળ જળહળ થતું તેજસ્વી માંડું દેખાવા અને મીણબાના શરીરમાંથી અપાર તેજ નીકળ્યું તે તેજે કરીને આખો ઓરડો ભરાઈ ગયો ને તેમના શરીરમાંથી કેસર કસ્તુરી અને ચંદન ની સુગંધ નીકળવા લાગી આવી સરસ સુગંધ જોઈને બધા આશ્ચર્ય પામ્યા પૂતના શરીરમાંથી નીકળી પણ અગ્નિ સંસ્કાર કર્યો ત્યારે અને આ તો અગાઉ માંડી આવી સુગંધ નીકળવા અને એ જ વખતે આકાશમાં દેવતાઓના વાજા વાગવા માંડ્યા ચંદન પુષ્પનો વરસાદ થયો બધાએ જોયો અને વાજાના અવાજ સાંભળ્યા આવી રીતે અઢારસો ને સત્યોતેરના પોષ સુદ આઠમની રાત્રિએ મધ્યરાત્રિએ મીણબા આશરે સુડતાલીસ અડતાલીસ વર્ષની ઉંમરે ભગવાનની હાજરીમાં પોતાનો ભૌતિક શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં ગયા એમ સંતોની કલમે લખાયું હવે મીણબાઈ જયારે શરીરનો ત્યાગ કર્યો ત્યારે એક બ્રાહ્મણ બાઈ હતા રામભાઈ એને કે તમે સમાધિ કરીને પાછળ પાછળ જાવ જોઈએ કેવી રીતે અક્ષરધામમાં જાય છે આ પણ કોઈના જીવનમાં બન્યું નથી પહેલું વહેલું ધામમાં જાય અને એની પાછળ જોવા મોકલે છે મીણબાઈ ની કથામાં આ વાત હવે છે રામબાઈ સમાધિમાં ગયા મીણબાઈ તણી કેડે થયા આવ્યા મુક્ત વિમાન ત્યાં લઈને મીણબાઈ બેઠા સજ્જ થઈને રામબાઈ તરત જ સમાધિ કરી મીણબાઈ તરત જ તૈયાર થઈ દિવ્ય દેહને ધારણ કરી અને વિમાનમાં બેઠા હવે એક ત્રીજી વાત જન્મે ત્યારથી ભગવાનને અખંડ દેખે છે પણ તેડવા મહારાજ નથી આવ્યા મુક્તો આવ્યા છે જેવી રીતે છેલ્લે મહારાજ સદામ સીધા ત્યારે મુક્તો દિવ્ય વિમાન લઈને મહારાજને તેડવા આવેલા એવી જ રીતે મીણબાઈને તેડવા માટે પણ મુક્તો વિમાન લઈને આવ્યા અને વિમાનમાં મીણબા બેઠા સરસ મુક્તના જેવું દિવ્ય ચૈતન્યમય શરીરને ધારણ કર્યું વિમાનમાં બેઠા વિમાન ઉપડ્યું એટલે પાછળ સમાધિવાળા વાળા ઉપડ્યા જોવા ક્યાં ક્યાં જાય છે વચ્ચે દેવલોક સત્યલોક આવ્યો એને ગયા ત્યાંથી ગોલોક આવ્યું તેને ઓળંગીન ઠેઠ પુરુષોત્તમ નારાયણના બ્રહ્મ મોલમાં પહોંચ્યા અંદર જ્યાં પ્રવેશ કર્યો ત્યાં તો અક્ષરધામના મુક્તોએ જય જયકાર કર્યો મીણબાઈનો સત્કાર કર્યો અને પૂજન કર્યું અને આ બધું રામબાઈએ સમાધિમાં જોયું અને એ જ લખાણો જે જે દામ ઉલંગી ને રામ રામભાઈ આ બધું નજરે જોયું મીણબાઈ તમામ ધામને વિટાવતા થતા અક્ષરધામમાં ગયા ત્યાં મુક્તોએ જય જયકાર કર્યો સ્વાગત કર્યું અને મીણબાઈએ જય નજ્યા મહારાજને વંદન કર્યા મહારાજ એકદમ ઉભા થઈ ગયા પધારો પધારો મુક્ત રાજ પધારો આવી રીતે કહી અને મહારાજે મીણબાઈનું સન્માન કર્યું મોટા મુક્તોએ કી દાવ ખાણ

સુણી રાજી થયાઘન શ્યામ આપ્યું રહેવાનેવું ઉત્તમ ધામ ઉત્તમ સ્થાન આપ્યું અક્ષરધામમાં રહેવા માટે મોટા મુક્ત એમની નિષ્ઠા ભક્તિ સમજણ સમર્પણ અને મુક્ત કંઠે અક્ષરધામની અંદર પ્રશંસા કરી આ બધુંય રામભાઈએ જોયું વીણભાઈ અક્ષરધામમાં ગયા એટલે રામભાઈ મૂકીને પાછા આવ્યા સમાધિમાંથી જાગ્યા દાદાના દરબારમાં ભરાણી છે હજુ તો મીણભાઈનો અંતિમ વિધિ બધાય બાકી છે ભગવાન સ્વામિનારાયણ કે છે રામભાઈ તમે નજરે જોયું અને જે જે તમે જોયું હોય એ બધી આ સભાની અંદર વાત કરો તમે છેક મુક આવ્યા તો કે મારા જ છેક તમારા મુક્તોની સભામાં બેસી ગયા પછી હું પાછી વળી મહારાજ કે તમે જે જે જોયું હોય એ બધું કહો એટલે રામભાઈ સભામાં કહેવા માંડ્યા કે મહારાજ મીણબાઈ એક પછી એક લોકમાં ગયા ત્યાં બધા એમનું સ્વાગત કર્યું અને સહજાનંદ અર્થદીપિકામાં વિધાત્રાનંદ સ્વામીએ પણ એવું લખ્યું કે અક્ષરધામનું જે સુખ ભગવાન શ્રીહરિની મૂર્તિના સુખ આગળ એકદમ અલ્પ અણુ જેવું છે એટલે તો એવું કહેવાય છે કે જ્યાં ભગવાન હોય ત્યાં જ અક્ષરધામનું મધ્ય સમજવું પછી એ ભૂમંડળ ઉપર હોય બીજે ક્યાંય પણ હોય તો એ જ આપણા માટે અક્ષરધામ છે મીણબાઈએ આવી રીતે કહી દીધું મહારાજ રામભાઈએ સભામાં આ બધી માંડીને વાત કરી ભગવાન શ્રી હરી કહે છે કે મીણબાઈ તો બહુ મોટા ભક્ત છે મહારાજ તો બધું જાણતા હતા પણ સભામાં બધાયને ખ્યાલ આવે એટલે ભગવાન બોલ્યા તે સાંભળી બોલ્યા શ્રી હરિ ધન ધન્ય આ મીણબાઈ સાચા ભક્ત આવા હોય એમ સમજજો સૌ ભાઈ ભાઈ બધાને કીધું સાચા ભગત થવું હોય તો આવી સમજાણ રાખજો આવું જે ભજન સત્સંગ કરે એને જ અંતકાળે આવી પ્રાપ્તિ થાય બધાને એમ થયું કે ખરેખર મીણબા જેવું જીવન જીવવું હવે મીણબાઈનો સંસ્કાર ક્યાં કરવો એ પ્રશ્ન ઊભો થયો પિયર પક્ષવાળા કે છે ગઢપુરમાં કરવો સાસરા પક્ષવાળા કે અમારે તો કરિયાણા લઈ જવા કારણ કે વધારે કરિયાણામાં રોકાણા છે પછી તો સરવાળે નક્કી થયું કે ગઢપુરમાં જ અગ્નિ સંસ્કાર કરવો હરીલીલા લીલામૃત ની અંદર એવું લખ્યું છે કે રૂડુ પણ આશ્ચર્યની વાત વિમાન હોય તો મોટા હોય એના માટે ગઢપુરની અંદર બાઈઓના વિમાન ક્યારેય પણ નીકળે નહીં એ લોકોને અમુક પ્રકારની એવી મર્યાદાઓ હોય પણ મીણભાઈ માટે મહારાજે વિમાન તૈયાર કરાયું અને એની અંદર સ્નાન કરાવીને એ શરીરને પધરાવ્યું વળી બીજું એક આશ્ચર્ય શું ચાલ્યા લઈ સત્ સંગીનો સાથ સાથે સંત સહિત સંતનાથ વિમાન લઈને ચાલ્યા મહારાજે બધાય સંતોને કહ્યું કે તમારે પણ સ્મશાન યાત્રામાં જોડાવાનું છે ને અમે આવીએ છીએ બધા સંતો લઈને કોઈ સ્મશાન યાત્રામાં મહારાજ ખુદ ગયા હોય એવું પણ બહુ ઓછું જોવા મળશે આ લખાણી અને હરિલીલા લીલા મૃત ના બધા શબ્દો છે મહારાજ સંતો ને આજ્ઞા કરી પાછળ કીર્તન ગાતા ગાતા સંતો ચાલ્યા જાય છે મહારાજ પણ સાથે છે વિમાનને એમના સગા સંબંધીઓએ ખભે લીધું છે એમાં રસ્તામાં એક ગાય દોડતી દોડતી આવી એટલે બધાએ માંડે પાછી વાળવા મહારાજ ક્યાં પાછી વાળશો નહીં જ્યાં જાય ત્યાં જવા દો ગાય તો દોડતી આગળ ચાલી અને જે જગ્યાએ એમનું ભૌતિક શરીર નીચે મૂક્યું અગ્નિદાહ માટે કાષ્ટની ચિત્તા તૈયાર કરેલી ત્યારે તે ગાય કાષ્ટની ચિત્તાને સાત પ્રદક્ષિણા ફરી બધાય સામે સામે જોઈ રહ્યા મનમાં થયું કે આવું તો ક્યારે જોયું નથી અને સાંભળ્યું પણ નથી ને બધા દેખે એમ જ ગાય અદ્રશ્ય થઈ ગઈ મહિમા અગાત ફરી ગઈ તે પ્રદક્ષિણા સાત ભીણબાઈનો મહિમા સમજીને પ્રદક્ષિણા ફરીને ગઈ મહારાજ ને બધા ભક્તો એ પૂછ્યું કે મહારાજ ગાય કોણ હતી ત્યારે ભગવાન કે છે કે ગાય સ્વયં ગંગાજી હતા મીણબાનો મહિમા સમજી અને ગંગાજી ગાયનું સ્વરૂપ ધારણ કરીને પવિત્ર થવા માટે મીણબાની ચિત્તા પ્રદક્ષિણા ગયા ત્યારે બધા આવી રીતે મીણબાઈનો અંતિમ વિધિ સંપન્ન થયો બીજે દિવસે એટલે કે પોજ સુધી નોમને દિવસે ત્રીજે પોરે ભગવાન શ્રી હરિ જુવાખરના દરબારમાં ઉગમણા બારના ઓરડામાં ઉગમણે મુખાર વિંદે ઢોલિયા ઉપર બેઠેલા કેટલાય સદ્ગુરુ સંતો બધા સામે બેઠા છે અને એમાં કરી ભક્ત આવ્યા એને જીવા ખાચર મીણબાઈએ દેહ મૂક્યો એની બધી વાત કરતા કરતા કહ્યું કે જીવા બાપુ બાશ્રીએ બહુ રૂઢી રીતે દેહ મૂક્યો કારણ કે એ ત્યાં હાજર હશે ત્યારે મહારાજ વચ્ચે બોલ્યા કે જ્યારે મીણબાઈએ દેહ મૂક્યો ત્યારે હે જીવા ખાચર અમે એની પાસે જઈને ઉભેલા તે મીણબાઈ અમારી સામે જોઈ રહ્યા અને અમને કહ્યું કે મહારાજ આ ઢોલીએ બેસો પણ અમે બેઠા નહીં શાંતિ થઈ ગઈ થઈ ગઈ પછી દેહ ધામમાં પધાર્યા પછી મહારાજ કે અમે મીણબાઈ ની પાસે આગલી રાત્રે ચાર પ્રકારના પ્રલયની વાત કરેલી સાંજના જમીને મીણબાઈને ઓરડે તબિયત જોવા ગયા હતા તે શરીર છોડ્યું ત્યાં સુધી બાર વાગ્યા સુધી ત્યાં ને ત્યાં સંતોષ સહિત બેઠા બીજા ભાઈઓને તો ત્યાં રહેવા દીધા ન હોય ખાલી મીણબા એક જ સુતા હશે અને આખી રાત જ્યાં સુધી શરીર છોડ્યું ત્યાં સુધી મહારાજ કે અમે એની પાસે ચાર પ્રકારના પ્રલયની વાત કરી અને મીણબાએ અડધી રાતે શરીર છોડેલું ત્યારે જીવો ખાચર કે એ મારા છેલ્લી સ્થિતિ હતી તમે એની આગળ શું વાત કરી હવે એ વાત તો બહુ વિસ્તારીને લખેલી છે પણ આપણે તો ટૂંકમાં મહારાજ કહે છે કે નિત્ય પ્રલય એટલે શું મીણબાઈ અમને પૂછ્યું એટલે અમે કહ્યું કે નિત્ય સુસુપ્તિમાં જીવ લીન થાય એને નિત્ય પ્રલય કહેવાય અને બ્રહ્માની રાત્રિના નિમિત્તે જે પ્રલય થાય એને નિમિત્ત પ્રલય કહેવાય પ્રકૃતિ સંબંધી કાર્ય માત્રનો લય થઈ જાય આખું બ્રહ્માંડ સંકેલાઈ જાય એને પ્રાકૃત પ્રલય કહેવાય અને બધા બ્રહ્માંડ સમાઈ જાય લીન થઈ જાય અથવા તો જેને આપણે કરી નાખીએ ન થાય તો એને જ્ઞાન પ્રલય એના આત્યંતિક પ્રલય કહેવાય આવી રીતે મહારાજ કે અમે વાત કરી મીણબાઈએ જ્યારે શરીર છોડ્યું ત્યાં સુધી અમે એની પાસે ઉભેલા આમાં તો ઊભેલા લખ્યું છે બેઠેલા નહીં ગયા ત્યારના ઊભા હતા બાર વાગ્યા સુધી ઉભા રહ્યા આવી રીતે વાત કરીને પછી મહારાજ જીવા ખાચર ના દરબાર માંથી દાદાના દરબારમાં પધાર્યા પછી થોડાક દિવસ જ્યાં ગયા ત્યાં પીપળિયા ગામ દયા કરો અને પરમહંશો સહિત મારું આંગણું પાવન કરવા પીપળીએ પધારો ત્યારે મહારાજ કહે છે પટેલ જાઓ પરમ દિવસે આવશું પટેલ રાજી થઈ ગયા ભલે દિનાનાથ બહુ દયા કરી નહીતર તો વારો જ આવતો નથી મહારાજ કહેવાય તમે જલ્દી જાઓ સામાન તૈયાર કરાવો બોટાદ અને કારિયાણીમાં સંતનું મંડળ ફરે છે એને ખબર કરજો અને કહેજો કે મહારાજને આજ્ઞા છે તે બધા પીપળી આવે આવી રીતે કહ્યું એટલે પટેલ ચાલતા થયા કરિયાણાથી ઓઢા ખાચર વગેરે પાંચ સ્વારો આવ્યા પટેલ જ્યાં ગયા ત્યાં કરિયાણા વાળા આવ્યા આ બધા મીણબાના ભત્રી જાઓ મહારાજને પગે લાગીને કહે છે કે મહારાજ હે દયાળુ અમને એવું છે કે મારા ખર્ચ ઉપર મહારાજ તથા સંતને અર્થે પાંચ રૂપિયા વાવરજો માટે સંત સહિત કરિયાણા મીણબાઈના કારજમાં પધારો બોલો દાડો ખવડાવ્યો ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીની સામે જોઈને કીધું કે સ્વામી કેમ કરશું પીપળિયા વાળાને કીધું છે પરમ દિવસે આવશું અને કરિયાણા વાળા આગ્રહ કરે છે તો એનું કરવું શું ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે ઠેઠ સુધી મેણબાનું ધ્યાન રાખ્યું છેલ્લી તક છે શા માટે ચૂકવું જોઈએ તો મહારાજ કરિયાણા વાળાનો આગ્રહ બહુ છે તો આપણે પેલા કરિયાણા જઈએ અને પછી પીપળિયા જશું મહારાજ કે પણ સંત મંડળ તો બોટાદમાં છે એને ખબર કોણ કરશે તો એ વખતે ત્યાં હજો દવે બેઠેલા ભૂદેવ એકદમ ઉભા થઈ ગયા કે મહારાજ હું જઈને ખબર કરું મહારાજ રાજી થઈ ગયા મહારાજ કે વાહ આજો તરત તક ઝડપી રાજી થઈ ગયા આપણે પાંચ વખત વિચાર કરીએ ત્યાં તો બીજાને કામ નો સોંપી દે પણ પહેલાં જ ધડાકે ઉપાડી લીધું ભગવાન શ્રી અર્ય રાજી થઈ અને એને છાતી માં ચરણારવિંદ આપીને કહ્યું જાઓ સાધુને કેજો કે સીધા કરિયાણા આવે પછી મહારાજે ઓડા ખાચરને કહ્યું તમે કરિયાણા ખબર કરો કે કાલ તમારે ત્યાં અમે આવશું અને જઈને બધી તૈયારી કરાવો દરબારો કે બહુ સારું મહારાજ વહેલા વહેલા પધારજો આમ કહીને દરબારો ગયા બીજા દિવસે મહારાજ ગઢડાથી નીકળ્યા અને ઘોડાને જે એડી માર